गुड मॉर्निंग बता रहे लोगों ने मैंने तबियत बता नहीं सारी हसे थे भी आशा राखू छो पांच मी रीत पूरी करी चुकिया छे आप पांच ए अने बी आ साथे मैं तुमने एक क्वेश्चन रीत नंबर पांच ए मां पूछियो तो अने मैं तुमने खास त्यारा नोट करी ने कीधु तो कि हूँ तुमने लोगों ने जवाब कहती नहीं मारे ए जोवू छे कि तुमने लोगों ने जो जवाब आवड़े छे के नहीं आवड़ता क्वेश्चन तुम्हारी सामे छे अत्यारे स्क्रीन पर કે બી સી અને ડી વચ્ચે મૂડીનું પ્રમાણ 5:2 છે ચોપેટીનો કુલ નફો રૂપિયા 90,000 હોય તો દરેક ભાગીદારને મળતો નફો શોધો હવે એકચ્યુઅલી દરેક ભાગીદારને નફો મળશે 30,000 હવે કેવી રીતે 30,000 રૂપિયા નફો મળે ને તેની વાત જો જોઈએ ને આપણે લોકો તો ખાસ કરીને એક બાબત ધ્યાન દો કે બધા જ લોકોમાંથી ઘણા બધા લોકોએ એ તમને અહીં જે વસ્તુ આપવામાં આવે છે તે મૂડીનું પ્રમાણ આપવામાં આવે છે આ જે છે એ તમારો કુલ નફો છે યાદ રાખો બેટા નફો છે એ હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં જ વહેંચાય હવે તમને દાખલામાં 5:3:2 આપ્યું છે તે મૂડીનું પ્રમાણ છે તો મૂડીના પ્રમાણમાં નફો વેચાય નહીં મૂડીના પ્રમાણમાં મૂડી વહેંચાય નફા નુકસાનના પ્રમાણમાં નફો વેચાય મૂડીના પ્રમાણમાં મૂડી વેચાય મૂડી વેચવાનો તો કોઈ સવાલ આપણે અહીંયા પેદા થતો નથી કારણ કે છેદ દાખલાની રીત નફો વેચવા માટેની એટલા માટે થઈને આ 90,000 નફો છે એ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે બરાબર અહીંયા નફા નુકસાનનું પ્રમાણ દાખલામાં કાંઈ આપ્યું નથી એનો મતલબ એમ થયો કે નફા નુકસાનનું પ્રમાણ કેવું હશે બેટા આપ્યું સરખું પ્રમાણ હશે સરખું પ્રમાણ એટલે 1:1:1 મતલબ કે છેદમાં 3 બરાબર છે અને ગુણ્યા આપણે કેટલા કરી નાખીએ તો કે 90,000 એટલે દરેક ભાગીદારને નફો કેટલો મળે બેટા 30,000 એટલે બી સી અને ડી ત્રણે ત્રણ ભાગીદારોને મળતો નફો હશે આપણી પાસેનો 30,000 આના પછીના બી દાખલા જેમાં 5B અંદર મેં તમને એમ કહ્યું હતું કે છેલ્લા બે દાખલાઓ છે બરાબર છે રીત નંબર 5B વાત કરીએ તો બીજા નંબરનો દાખલો અને ત્રીજા નંબરનો દાખલો મેં તમને આપેલો હતો તો એ દાખલાની અંદર પણ એ જ બાબત સેમ છે બેટા કે સુમન પરાગ અને ખુશ્બુનું મૂડીનું પ્રમાણ તમને આપ્યું છે હવે તમને અહીં કાંઈ પ્રમાણ કીધું જ નથી આ જે આપ્યું છે એ મૂડીનું પ્રમાણ નફો વહેંચણી કરો છો તો તમે નફા નુકસાનના પ્રમાણમાં કરો જો નફા નુકસાનનું પ્રમાણ આપણને કાંઈ આપવામાં નથી આવતું તો આપણે સરખું પ્રમાણ લઈને આગળ વધવાનું જો આગળનો દાખલો જ્યોતિ દીપકવાળો હતો ને એમાં એને કીધું 3:2:1 પ્રમાણમાં નફો વેચતા ભાગીદારો છે એનો મતલબ એમ કે આ જે છે એ નફા નુકસાનનું પ્રમાણ છે જ્યારે અહીંયા 1, 2, 3 જે આપેલું છે ને બેટા એ મૂડીનું પ્રમાણ છે તો મૂડીના પ્રમાણની અંદર નફો ના વહેંચાય જો દાખલાની અંદર તમને નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી તો તમારે સરખા પ્રમાણમાં નફો વેચવાનો થાય એટલા માટે અમુક સ્ટુડન્ટ્સની કોમેન્ટ્સ મને એ બાબતની આવતી હતી કે મેડમ તમે આપેલા દાખલાના જવાબ ખોટા છે બેટા આ વખતે મેં આપેલા દાખલાના જવાબ ખોટા નથી તમે સરખું પ્રમાણ લઈને દાખલો ગણશો એટલે દાખલો ચોક્કસ રીતે થઈ જશે ઘણા બધા લોકોનો બી સી ડી વાળો દાખલો સાચો હતો મને એ જોઈને ખુશી થઈ કે બધા લોકો ધ્યાનથી રકમને વાંચે છે ખાસ ધ્યાન દેવાનું આપણે ને બોર્ડ જે છે એ અલગ રીતે પૂછી જ લેશે નફા નુકસાનના પ્રમાણમાં જ નફો વેચાશે મગજમાં ફિટ કરી દેજો અને જો મગજના આટા થોડા ઢીલા થઈ ગયા હોય તો સ્ક્રૂનટથી એને બી ટાઈટ કરી દેજો બીકોઝ પૂરજોશમાં આપણું વર્ક ચાલુ થઈ ગયું છે આજે આપણે આગળ વધીએ છીએ રીત નંબર 6 ઉપર જઈએ છીએ બસ બહુ જલ્દીથી હવે આપણી રીત પૂરી થાય છે એટલે ચિંતા બિલકુલ બી કરતા નહીં રીત નંબર 6ની વાત કરીએ તો રીત નંબર 6 એટલે ભાગીદારોને મળવાપાત્ર મૂડીના વ્યાજ સહિતની રકમ શોધવી પહેલાં તો ક્વેશ્ચન આપણને એ થાય કે મૂડીના વ્યાજ સહિતની રકમ એટલે શું મેડમ તો કે મૂડીના વ્યાજ સહિતની રકમનું સૂત્ર મેં તમને અહીં બનાવીને આપ્યું છે નફાની રકમ જે આવે છે તે પ્લસ મૂડીનું વ્યાજ એટલે એને કહેવાય મૂડીના વ્યાજ સહિતની રકમ નફાની રકમ જે આવે તે પ્લસ મૂડીનું વ્યાજ આ રીતનો ઉપયોગ ખરેખર કરવાનો ક્યારે તમને કેમ ખબર પડે કે આપણે આ રીતે દાખલો ગણવાનો છે તો કે મૂડીના વ્યાજની ટકાવારી આપેલ હોય કુલ મૂડી અથવા ભાગીદારોની વ્યક્તિગત મૂડી આપેલ હોય સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આની અંદર આ એક વસ્તુ આપશે ખાસ આ તો આપશે જ કે કોઈ એક ભાગીદારના મૂડીના વ્યાજ સહિતની રકમ આપેલી કશું નથી કરવાનું દાખલો બહુ જ સહેલો છે તમને ગમશે એવો જ છે તો કે કોષ્ટક દોરવાનું છે પહેલાં આપણે વ્યક્તિગત મૂડી આપણે ડિલિવર કરવાની પછી એ વ્યક્તિગત મૂડી ઉપરથી મૂડીનું વ્યાજ લખવાનું
મૂડીનું વ્યાજ લખાઈ જાય એટલે આપણી પાસે એક રકમ એવી હશે કે જેને કુલ વસ્તુ આપેલી હશે. એ કુલમાંથી મૂડીનું વ્યાજ બાદ કરી દઈએ એટલે જે રકમ મળે એ આપણને નફો મળે, એ નફાની આપણે વહેંચણી કરવાની થશે. આવી રીતે નહીં જ સમજાય બેટા, આપણે દાખલો જોશો ને તમને ટુ ધી પોઈન્ટ સમજાશે. તો દાખલો જ જોઈએ આપણે ડાયરેક્ટલી. ટેક્સ્ટબુકનો ઉદાહરણ નંબર 11 હું તમને સમજાવું છું કે જેનેટ, અક્ષરા અને સપના સરખા હિસ્સાના ભાગીદાર છે. એનો મતલબ એમ થયો કે ત્રણેયનું ભાગ કેવો છે, તો કે 1:1, એટલે જે કંઈ પણ નફો છે એ ત્રણે ત્રણ સરખા હિસ્સે વેચે છે. જોકે આપણે આ દાખલાની અંદર બેટા આ રીતમાં છે ને હંમેશા નફો સરખા રીતે જ વેચાશે એ હું તમને ખાસ કહી દઉં. તેમની કુલ મૂડી 300,000 છે. હવે આ કુલ મૂડી આપી છે, તેમની મૂડીનું પ્રમાણ 2-3-5 છે. જો ધ્યાનથી દો અહીં મૂડીનું પ્રમાણ છે. મેં હજુ હમણાં જ વિડીયોની શરૂઆત કરી ત્યારે તમને કીધું મૂડીને મૂડીના પ્રમાણમાં વહેંચાય, નફાને નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય. તો આ 300,000 આપણે 2:3:5 પ્રમાણમાં વહેંચશું. પેઢી મૂડી પર વાર્ષિક 6% દરે વ્યાજ ચૂકવે છે. એટલે જે કંઈ પણ મૂડી જેનેટને, અક્ષરાને, સપનાને આવે ને એને 6% દરે ચૂકવવાના થાય. ભાગીદાર અક્ષરાને મૂડીના વ્યાજ સહિત 45,400 મળ્યા છે. એટલે આ અક્ષરા છે ને એને 45,400 રૂપિયા કુલ મળે છે. મૂડીના વ્યાજ સહિતનો મતલબ એમ થાય કે નફાની રકમ પ્લસ મૂડીનું વ્યાજ. તો ભાગીદાર જેનેટ અને સપનાને મૂડીના વ્યાજ સહિત કેટલી રકમ મળે એ આપણે શોધવાનું છે. કોષ્ટક દોરીને મેં તમને વાત કરી હતી એ પ્રમાણે, તો કે વિગત જેનેટ, અક્ષરા અને સપના. હવે આપણી પાસે કુલ મૂડી છે 300,000 રૂપિયા. આ કુલ મૂડીને મૂડીના પ્રમાણમાં એટલે 2:3:5 પ્રમાણમાં વેચીએ ને બેટા એટલે 60,000, 90,000 અને 1,50,000 મૂડી આવે. મૂડીના પ્રમાણમાં જ મૂડી વહેંચાય એ ખાસ યાદ રાખવાનું છે. છેદમાં 10 આવશે. બીજા નંબરનું સ્ટેપ આપણું એ આવ્યું તો કે 6% લેખે મૂડીનું વ્યાજ ગણતરી કરવાની કીધી. તો મૂડી આપણી પાસે 60,000 છે. તો 60,000 પર 6% એટલે 3600, 90,000 પર 6% એટલે 5400, 1,50,000 પર 6% એટલે 9000. 60,000 પર 9% એટલે 60,000 × 6%, 90,000 × 6%, 1,50,000 × 6% એટલે આ જવાબ આવશે. એકચ્યુઅલમાં આપણે મૂડી જે છે ને બેટા આ ત્રણે ત્રણ મૂડીનું કામ છે જ મૂડીના વ્યાજ પૂરતું, બાકી આપણે આ મૂડીને ક્યાંય ગણતરીમાં લેવાની થશે નહીં જ. નેક્સ્ટ આપણને એમ કહે છે કે વહેંચણી પાત્ર નફો. હવે એ આપણને ખબર નથી, બટ એક બાબત આપણને ખબર છે. શું ખબર છે ખબર? તો કે અક્ષરાને છે ને આ મૂડી પરનું વ્યાજ અને એમાં નફો એડ કરો ને તો ટોટલ એને 45,400 મળે છે. આપણને એમ કીધું કે દાખલાની અંદર કે અક્ષરાને મૂડીના વ્યાજ સહિત, હવે મૂડીના વ્યાજ સહિતનો મતલબ મેં તમને સમજાવ્યો, આગળ શું થશે તો કે નફાની રકમ પ્લસ મૂડીનું વ્યાજ. તો અહીં આ મૂડીનું વ્યાજ તો આપણે શોધ્યું, એમાં પ્લસ નફાની રકમ કરીએ ને તો એને 45,400 મળે છે. તો શું કરવાનું? તો કે 45,400 પહેલાં અહીં લખી નાખીએ, એમાંથી આ 5,400 બાદ કરીએ એટલે આપણી પાસે નફો આવ્યો કેટલો? 40,000. 45,400માંથી 5,400 બાદ કરી નાખીએ એટલે 40,000 આવે. તમને અહીંયા સૂત્રમાં મેં તમને એમ સમજાવ્યું હતું કે મૂડીના વ્યાજ સહિતની રકમ બરાબર નફાની રકમ પ્લસ મૂડીનું વ્યાજ. મૂડીના વ્યાજ સહિતની રકમ 45,400 છે. નફાની રકમ આપણને ખબર નથી પણ મૂડીનું વ્યાજ ખબર છે કેટલું છે, તો કે 5400. હવે આ 45,400માંથી 5400 બાદ કરી નાખીએ એટલે 40,000 આવી જાય ને, બરાબર છે. તો આ 40,000 આનો નફો છે, અક્ષરાનો નફો છે. હવે દાખલામાં શરૂઆતમાં જ આપણને એમ કહે છે કે સરખા હિસ્સાના ભાગીદારો છે, તેનો મતલબ એમ થયો કે ત્રણે ત્રણ ભાગીદારને નફો મળશે કેવો, તો કે સરખો મળશે. તો આ અક્ષરા બેનને 40,000 મળે ને તો સપના બેનની 40,000 જ મળે, અને જેનેટ ભાઈને કેટલા મળશે, તો કે 40,000 જ મળશે. ત્રણે ત્રણ ભાગીદારોને નફો કેવો મળે બેટા? સરખો મળે. શું કામને સરખો પડે? તો કે સરખું પ્રમાણ છે ને એટલા માટે. હવે શું કરવાનું? તો કે આ બેનો પ્લસ કરીએ એટલે 43,600, આ બેનો પ્લસ કરીએ એટલે 49,000. બસ દાખલાનો જવાબ આવી ગયો, દાખલો થઈ ગયો પૂરો. ફરીથી સમજાવું છું, ધ્યાન દો. પહેલાં ત્રણે ત્રણ ભાગીદારો લખી નાખવાના,
વ્યક્તિગત મૂડી જો આપણને રેડીમેડ આપી દીધી હોય તો વાત અલગ છે, જો ના આપી હોય તો આપણે આવી રીતે ડિલિવર કરવાની થાય. મેં આ દાખલો લીધો જ છે એટલા માટે કે હું તમને ડિલિવર કરતાં શીખવાડું. 3 લાખના 5 એટલે 2.35 ના પ્રમાણમાં વેચો એટલે 60, 90, 150 આવશે. પછી આપણે બીજું સ્ટેપ ચાપું 6% લેખે મૂડી પર વ્યાજ. 60,000ના 6%, 90,000ના 6%, 150,000ના 6% કરવાથી 3600, 5400 અને 9000 આવશે. હવે આપણને એમ કહેવા માંગે છે કે મૂડીના વ્યાજ સહિત, બરાબર છે, મૂડીના વ્યાજ સહિતની મતલબ એમ થયો કે મૂડી પરનો વ્યાજ પ્લસ નો 45,400 અક્ષરાને મળે છે. આ 45,400માંથી આ 5,400 બાદ કરો એટલે મને નફો મળે 40,000. તો આને 40 તો આને 40 અને આને પણ 40, શું કામને ત્રણેયને સરખો? તો કે સરખા હિસે નફો વેચાય છે એટલા માટે પ્લસ કરી નાખીએ. આ બેનો પ્લસ કરી નાખીએ, આ બેનો પ્લસ તો ઓલરેડી આપણને રકમમાં આપેલો જ છે એટલે કરવાની જરૂરિયાત રહેતી નથી. આ સાથે તમને હોમવર્ક પણ મેં જોઈન્ટ કરીને આપ્યું જ છે, બરાબર છે. એ હોમવર્ક તમારે, તમે જે રીતે કરો છો એ તો તમારે મને સબમિટ કરાવવાનું છે, બરાબર છે. અને પછી નવી રીતમાં આપણે ફરીથી મળીએ છીએ. કોઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ હોય તો બિંદાસ રીતે ચિંતા બિલકુલ બી ના કરતા, આપણે મળવાના જ છીએ અને આપણે હંમેશા સાથે જ છીએ.